જો અગર આપ રોજે રોજ માર્કેટથી લાવેલા શાકભાજી ખાવો છો તો એક નજર જોતા તો ખૂબ સારા લાગશે, પરંતુ અમુક શાકભાજીમાં કેમિકલ નાખવામાં આવતા હોય છે જેનાથી તે ખૂબ જ સારા એવા તમને લાગે છે, પરંતુ એ શાકભાજીમાં ઝેર હોય છે. પણ આજ હું આપને બતાવીશું બિલકુલ શુદ્ધ શાકભાજી અને એ પણ પોતાના ઘરે અગાસી પર ઉગાવેલ શાકભાજી. જી હા બિલકુલ, આપે જે સાંભળ્યું તે એકદમ સત્ય છે, કારણ કે અત્યારે જેમ જેમ ટેકનોલોજી આગળ જતી જાય છે તેમ તેમ ખોરાકમાં પણ આપ રોજે રોજ એક પ્રકારનું મીઠું ઝેર ખાઈ રહ્યા છો. કારણ કે તમે કોઈ પણ પ્રકારની શાકભાજી લાવો છો તેમાં કોઈ કેમિકલ વગર તૈયાર થાય છે ખરું, પરંતુ આજે આપને વાત કરી રહ્યા છે તે એક ખેડૂત દ્વારા. સુરતના નવશક્તિ વિજય સોસાયટીના ખેડૂતે પોતાના ઘરે અગાસી પર અનેક પ્રકારના શાકભાજીઓ વાવેલા છે, જેમાં કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ કર્યા વગર જ પોતાના ઘર માટે શાકભાજી તો ખાય જ છે પણ પાડોશીને પણ તેઓ ખવડાવે છે. બાબુભાઈ કેવડિયા પોતે સૌરાષ્ટ્રના ખેતી સાથે સંકળાયેલા છે અને હાલ સુરત ખાતે રહે છે, ત્યારે તેના મનમાં વિચાર આવ્યો અને આટલી ટૂંકી જગ્યામાં પણ પોતાનો રસ્તો કાઢી લીધો અને બીજા લોકો પણ આ જોઈને પ્રેરાયા છે, કારણ કે એકદમ નજીવા ખર્ચમાં શુદ્ધ શાકભાજી બારે માસ મળી રહે તેવું આયોજન તેઓએ કર્યું છે. ત્યારે આપ પણ આવો એક નુસ્ખો કરી શકો છો. નહીં, જગ્યા તો આ શક્તિ અગાસીમાં જ છે. અગાસીમાં કેરબામાં અમે માટી નાખી અને વાવેલ છે અને એ વાવ્યા પ્રમાણે છોડ સારા થાય અને પણ શાકભાજી સારા એવા થાય છે એવું છે. આમાં વાવેલો જો લીંબુડી છે, પછી રીંગણી છે, તુરિયા છે, દૂધી છે અને આવું બધું સુધું વાવેલું છે. પ્રેરણા તો પેલા દેશમાં હતા જયારે ગાધકડા ત્યારે ખેતી કરતા ત્યારે મગજમાં આવ્યું કે કુંડામાં થાય કે નહીં, એક વખત વાવેલું તો બહુ સારી વસ્તુ થઈ એટલે ત્યારથી હું વાવતો આવું છું 15 વર્ષથી. તમને શાકભાજી ખરીદવી પડે છે? ના, શાકભાજી ખરીદી નહીં પડે. અત્યારે તો અમે આડોસ પાડોમાં આપી દઈએ છીએ શાકભાજી, અમારા મકાનમાં ભાડે રહે છે એ લોકોને આપી, આજુબાજુમાં આપી છીએ એટલે. બીજી સિઝનમાં શું ઉગાડો? બીજી સિઝનમાં શિયાળામાં વાલોળ હોય છે, પાપડી હોય છે અને ગુવાર હોય છે, પણ અત્યારે તો આ એટલી વસ્તુ આવેલી છે. બાબુભાઈએ પોતાના ઘરે જ તમામ શાકભાજી ઉગાડ્યા છે, જેમ કે ડુંગળી, ટમેટા, મરચા, રીંગણ, લીંબુ, તુરિયા, કારેલા વગેરે જેવા શાકભાજી ઉગાડી યોગ્ય માવજત કરી અને પોતાની અગાસીનો ખૂબ સારો એવો ઉપયોગ કર્યો તેમ કહી શકાય છે. તો આપની પાસે જો આવી રીતે જગ્યા હોય તો આપ પણ આ ખેતી કરી શકો છો, જે રીતે ટીવીમાં દ્રશ્ય જોઈ રહ્યા છો તેવી રીતે પોતાના ઘરે જ શાકભાજી વાવી યોગ્ય માવજત કરીને બહારનું જે મીઠું ઝેર ખાવો છો તેનાથી છુટકારો મેળવી શકો છો અને એકદમ સરળ રીતે આનું આયોજન કરી શકો છો. બ્યુરો રિપોર્ટ, સુરત.